રમતના મેદાન પર રીટેક્સ નથી હોતા. ધોની હોય, તેંડુલકર હોય, સાયના નેહવાલ હોય કે મેરીકોમ, બધાની કરિયર આપણને એક વાત સમજાવે છે કે રમતના મેદાન પર રીટેક્સ નથી હોતા. દરેકની કરિયરમાં એક ક્ષણ એવી આવી જ છે જેમાં એ થોડું ચૂકી ગયા હોય અને એક ક્ષણનો ભાર એમના માથે પણ રહ્યો હોય. આજે હું તમને જણાવવાનો છું કે ધોનીએ રિટાયર થવાનો સમય 1929 કેમ ચૂઝ કર્યો. એણે કેમ એવું લખ્યું કે ફ્રોમ 1929 કન્સિડર મી એઝ રિટાયર્ડ. બોરિયા મજુમદારે ગયા ડિસેમ્બરનો એક અનુભવ ટાંક્યો છે. ધોની સાથે એમની પર્સનલ ચેટ થઈ હતી એમના હોટેલ રૂમમાં, જેમાં બોરિયા મજુમદારે ધોનીને પૂછેલું કે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રનઆઉટ થયાનું કેટલું દુઃખ છે, ઇઝ ધેર અ ડીપ સેન્સ ઓફ ટ્રોમા. ધોનીએ આડકતરો જવાબ આપ્યો હતો કે આઈ થિંક આઈ શુડ હેવ ડાઇવડ. જે રનમાં એ રનઆઉટ થયો એમાં જો એણે ડાઇવ કર્યું હોત તો પેલો ક્રીઝથી બેટનો 2 ઇંચનો જે ડિફરન્સ હતો એ ન રહ્યો હોત અને ધોની રનઆઉટ ન થયો હોત. આમ જોવા જઈએ તો ધોનીની કરિયરની પહેલી ઇનિંગ્સમાં પણ એ રનઆઉટ જ થયેલો અને વર્લ્ડ કપની કરિયરની છેલ્લી ઇનિંગ્સમાં પણ. મેં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ, પલ દો પલ મેરી હસ્તી હૈ, પલ દો પલ મેરી જવાની હૈ. મેં પલ દો પલ કા શાયર હું. હું તમને કારણ જણાવું કે ધોનીએ રિટાયરમેન્ટ ટાઈમ 1929 સાંજે 7:29 કેમ ચૂઝ કર્યો. થોડી રાહ જુઓ. ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર રિટાયરમેન્ટ અનાઉન્સમેન્ટ માટે જે વિડીયો શેર કર્યો એમાં ગીત હતું કભી કભીનું, સાહિર લુધિયાનવીએ લખેલું, મુકેશે ગાયેલું, ખયામનું કોમ્પોઝિશન, યશ ચોપડાની, શશી કપૂર, અમિતાભ બચ્ચન રાખીવાળી ફિલ્મ 1976ની. આ ગીતમાં એવું શું છે કે 45 વર્ષ પછી પણ એ પોપ્યુલર છે? શાયર કહે છે કે પ્રતિષ્ઠા, ફેમ એ ટેમ્પરરી છે. મેં પલ દો પલ કા શાયર હું, કાયમ નથી રહેવાની પ્રતિષ્ઠા. દુનિયા કોઈને કાયમ યાદ નથી રાખતી. જો બધા કાયમ યાદ રહેતા હોત તો સેફ્ટી પિનના ઇન્વેન્ટરના ફોટા આપણા ડ્રોઈંગ રૂમમાં હોત, બલ્બ ને ટ્યુબલાઇટના સંશોધકની મૂર્તિ ને સ્ટેચ્યુ નેહરુ બ્રિજ પર મુકાતું હોત અને સાહિલ લુધિયાનવીને તમે ચહેરાથી ઓળખતા હોત. પણ એવું નથી, ફેમ પર્મનન્ટ નથી. ધોનીએ આ વિડીયોમાં જે જે મોમેન્ટ્સ મૂકી છે ને એ ગીતના શબ્દોની સાથે કેવો મેળ ખાય છે જુઓ. પલ દો પલ મેરી જવાની હૈ વખતે યુવરાજે 6 સિક્સર મારેલી ત્યારે સામે છેડે ધોની હતો, એ ફોટોગ્રાફ છે. મુજસે પહેલે કિતને શાયર આયે ઓર આકર ચલે ગયે, આ લાઈન જયારે ગવાય છે ત્યારે વિડીયોમાં ધોની સાથે બધા સિનિયર્સ ના ફોટોગ્રાફ્સ છે. मुझसे पहले कितने शायर आए और आकर चले गए, कुछ आहें भर कर लौट गए, कुछ नगमे गा कर चले गए, वो भी एक पल का किस्सा थे, मैं भी एक पल का किस्सा हूँ, कल तुमसे जुदा हो जाऊंगा, वो आज तुम्हारा हिस्सा हूँ. અને સિનિયર્સ સાથે અમુકમાં મન મેળ પણ હતો અને અમુકમાં મન ભેદ પણ હતો. અમુક ક્રિકેટર્સ એવા હતા કે જેમને ધોનીની કેપ્ટનશીપ દરમિયાન અનસેરીમોનિયસ એક્ઝિટ મળી હોય. એક દિગ્ગજ ક્રિકેટરના રિટાયરમેન્ટમાં ધોની એબસેન્ટ હતો એની ડિનર પાર્ટીમાં. એક બીજા દિગ્ગજ ક્રિકેટરે એક્સ કેપ્ટન્સ વિશેની થેન્ક યુ નોટ રિટાયરમેન્ટ પછી લખી, એમાં ધોનીના નામનો ઉલ્લેખ નહોતો કર્યો. અને એક ક્રિકેટર સાથેના તો ગંભીર મતભેદ યાદ હશે જ. તો સોંગમાં એવું આવે છે કે મુજસે પહેલે કિતને શાયર આયે ઓર આકર ચલે ગયે, કુછ આહેં ભર કર લોટ ગયે, કુછ નગમે ગાકર ચલે ગયે. એટલે અમુકને ફરિયાદો રહી અને અમુકને મીઠી યાદો રહી. ગીતમાં આગળ વધતા ધોની યંગસ્ટર્સને વેલકમ કરે છે, નવા ક્રિકેટર્સની વાત કરે છે કે કલ ઓર આયેંગે નગમો કી ખિલતી કલિયાં ચુનને વાલે, મુજસે બહેતર કહેને વાલે, તુમસે બહેતર સુનને વાલે. આ જયારે ગવાય છે ત્યારે અજિંક્ય રાણે, ભુવી, કુલદીપ, યુઝવેન્દ્ર ચહેલ એમની સાથેના ફોટોગ્રાફ્સ છે. અને પછી પેલી ફિલોસોફિકલ લાઈન આવે છે કે કલ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે, મસરૂફ જમાના મેરે લીએ ક્યું વક્ત અપના બરબાદ કરે.
कल और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले। कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मसरूफ जमाना मेरे लिए, क्यों वक्त अपना बर्बाद करे। तो धोनीए बहु सरस फिलोसॉफिकल सॉन्ग चूज करीने सर्कल ऑफ लाइफ एक्सप्लेन कर्यु छे। ही हेज लिव्ड अ फुल सर्कल ऑफ अ फेंटास्टिक करियर। हवे हूँ तमने रीजन कहवा जई रह्यो छुं कि धोनीए केम एवुं लख्युं कि कंसिडर मी रिटायर्ड फ्रॉम 1929। 7-29 केम, 7-28 केम नहीं, 7-30 केम नहीं, खबर छे केम? कारण के इंडिया वर्सिज न्यूजीलैंड सेमीफाइनल आईसीसी वर्ल्ड कप 2019 मा भारत हार्यू, एक क्षण हती जुलाई 10, 2019, समय हतो 7:29। घड़ियाल तमे जुओ, इट इज 1929। क्रिक इन्फो मा जाओ, जेमा स्कोरबोर्ड छे, टाइमशीट साथेनु, मेनो फोटोग्राफ लीधो छे, भारत न्यूजीलैंड सामे हार्यू, एक क्षण हती 7:29 PM। माही कैप्टन कूल, वी लव यू, वी लव यू फॉर ऑल द यूफोरिक जॉयज दैट यू हैव प्रोवाइडेड अस विथ योर परफेक्ट फिनिशेस। और रही बात वो रनआउट की, तो अफसोस, बट क्या करें यार, खेल के मैदान में रीटेक्स भी तो नहीं होते। मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है। मैं पल दो पल का शायर हूँ। रोज सवारे 8 वागे ध्वनितनी साथे, ओनली ऑन 98.3 मिर्ची।